જુનાગઢ માળિયાના શેરબાગ ગળુમાં આવેલ સરકારી સર્કિટ હાઉસમાં તાળાબંધી કર્યાની ઘટના સામે આવી છે. કોઈ અજાણ્યા ઇસમ દ્વારા તાળાબંધી કરવામાં આવી છે તેવી લોકવાયતાઓ ચર્ચામાં આવી હતી. તો બીજી બાજુ સર્કિટ હાઉસ તરફ કર્મચારીનો પગાર સમયાંતરે ન થવાના લીધે સર્કિટ હાઉસના કર્મચારી દ્વારા જ તાળાબંધી કરીને આવતો ન હોવાની પણ લોકવાર્તાઓ ચર્ચાઈ રહી છે. તો બીજી તરફ સર્કિટ હાઉસ પાસેથી દારૂની બોટલો પણ મળી આવી છે, જેમની બાબતે અનેક તર્ક વિતર્ક સેવાઈ રહ્યા છે અને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. જોવું એ રહ્યું કે આ સંપૂર્ણ ઘટના પાછળનું કારણ શું છે, શું કામ કરાય છે સરકારી ગેસ્ટ હાઉસમાં તાળાબંધી, સર્કિટ હાઉસ પાસેની દારૂની બોટલો આવવાનો મતલબ શું છે, શું સર્કિટ હાઉસમાં દારૂની મહેફિલ તો નહીં ચાલતી હોય કે કેમ, આવા અનેક તર્ક વિતર્ક સવાલો જનતાના મનમાં ઊભા થવા લાગ્યા છે અને વાયુ વેગે દોડી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. જૂનાગઢ જિલ્લા બાળ સુરક્ષા વિભાગની સરાહનીય કામગીરી કરેથી નાસી ગયેલા 12 વર્ષના બાળકને તેના માતા પિતા સાથે કરાવ્યું મિલન. જૂનાગઢ શહેરના દોલતપરા 66 કેવી વીજ સબસ્ટેશન પાસે આવેલા ઝૂંપડપટ્ટીમાં રહેતા બાબુભાઈ ટપુભાઈ ચારોલિયા મૂળ સુરેન્દ્રનગરના પુત્ર અજય બાબુભાઈ ગઈ તારીખ 12/12/2018 રોજ તેમના પિતા બાબુભાઈએ અભ્યાસ ન કરતો હોય તેને ઠપકો આપ્યો હતો. અજય દૂધપરાની વીડી વિસ્તાર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હોય શાળાએથી પૂછપરછ કરતા તેમના પિતાએ ઠપકો આપી પૂછેલ કે તું શાળાએ કેમ નથી જતો, તો તે વાત અજયના મનમાં ખૂંચી જતા જૂનાગઢ રેલવે સ્ટેશન જઈ રાજકોટ જતી ટ્રેનમાં ઘરે કીધા વગર ચાલ્યો ગયો હતો. રાજકોટ રેલવે પોલીસે એકલો બાળક જાણી પૂછપરછ કરતા અજયે જૂનાગઢ હોવાનું જણાવ્યું અને ઘરેથી કીધા વગર આવેલ હોવાનું જણાતા પોલીસે રાજકોટ ચિલ્ડ્રન હોમમાં પ્રવેશ કરાવી ચિલ્ડ્રન હોમ દ્વારા જૂનાગઢ બાળ સુરક્ષા અધિકારી રમેશભાઈ મહેડાને જાણ કરતા રમેશભાઈ મહેડા પોલીસના સંપર્કમાં રહી બાળકને તેના માતા પિતાને પરત હેમખેમ સોંપ્યો હતો. આ કામગીરીમાં જૂનાગઢ બાળ સુરક્ષા અધિકારી રમેશભાઈ મહેડા, LCPO કિરણબેન રામાની અને પોલીસ ટીમે સાથે રહ્યા હતા. હું જિલ્લા બાળ સુરક્ષા અધિકારી RC મહેડા, જૂનાગઢ. ગત 12 તારીખે અજય બાબુભાઈ ચારોલિયા નામનો બાળક છે એના મમ્મી પપ્પાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા તે જૂનાગઢ રેલવે સ્ટેશનથી ભાગીને જૂનાગઢ રેલવેમાં રાજકોટ પહોંચી આવ્યો હતો. ત્યાં છે એ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પોલીસે તેની તપાસ કરતા બાળક છે એ જૂનાગઢનું હોવું જાણવા મળેલું હતું. ત્યાંથી જિલ્લા બાળ સુરક્ષા એકમ છે એ અહીંની જે જિલ્લા બાળ સુરક્ષા જૂનાગઢ કચેરીનો સંપર્ક સાધી બાળકના માતા પિતાએ ને અમે શોધખોળ ચાલુ કરી હતી. શોધખોળમાં જે પોલીસ ડિપાર્ટમેન્ટ, તાલુકા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા તેના માતા પિતા છે એમને મળી આવ્યા હતા અને બાળકના જે માતા પિતા સાથે તેનું પુનઃમિલન કરાવ્યું હતું. મારું નામ કિરણબેન રામાણી, લીગલ કમ પ્રોબેશન ઓફિસર, જિલ્લા બાળ સુરક્ષા એકમ જૂનાગઢ. અહીંયા જૂનાગઢના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા બાબુભાઈ ચારોલિયાનો દીકરો ગઈ 12 તારીખે 12/12ના રોજ એના પપ્પા ભણવા ન જતા હોય જેથી ખીજાતા હોય એટલે છોકરાને દુઃખ લાગતા તે ભાગી ગયો અને જૂનાગઢ રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી ગયો અને ટ્રેનમાં બેસી અને રાજકોટ સુધી પહોંચ્યો ત્યારે રેલવેના જે RFO પોલીસ છે એમણે રાજકોટ ચિલ્ડ્રન હોમમાં પહોંચાડ્યો અને ત્યાંથી બાળકે એનું સરનામું અને એના માતા પિતાનું નામ જણાવતા અમે અહીંયા જૂનાગઢ બાળ સુરક્ષાની અંદર ઈમેલ દ્વારા માહિતી મળતા સ્થળ તપાસ કરતા એના માતા પિતા મળી આવ્યા એટલે એ લોકોને રાજકોટ અમે ચિલ્ડ્રન હોમ ખાતે તેના બાળકને ઓળખી બતાવવા માટે મોકલ્યા અને ત્યારથી એ બાળક પુનઃસ્થાપન કર્યું અને હાલ એના માતા પિતા સાથે છે અને માતા પિતાનું અને બાળકનું બધાનું કાઉન્સેલિંગ કરી અને બાળક સારું એવું ભણે એના માટે અમે એને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. જસદણ મીંછે વિધાનસભાના ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાના સમર્થનમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જસદણ વીંછિયા વિધાનસભાના ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાના સમર્થનમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી વીંછિયા અને જસદણના આજુબાજુના ગામોમાં ફરતી હતી. આ રેલીમાં કુંવરજી બાવળિયા સાથે જીતુ વાઘાણી, મોહન કુંડારિયા, ભૂપત ડાભી, જયેશ રાદડિયા, ભરત બોગરા સહિતના ભાજપી નેતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ રેલીમાં જીતુ વાઘાણી બુલેટ ચલાવતા નજરે પડ્યા હતા. રવિ જીવાણી સાથે રાજ બહાડા, NS ગુજરાત ન્યૂઝ,
જસદણ. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ગુજરાતની રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ 2018 અંતર્ગત હોકી ટુર્નામેન્ટનો ગુજરાત રાજ્યના વનમંત્રી રમણ પાટકરના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો. મોડાસા ખાતે ગુજરાતની રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ 2018 અંતર્ગત હોકી ટુર્નામેન્ટનો ગુજરાત રાજ્યના વનમંત્રી રમણ પાટકરના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં સમગ્ર ગુજરાતમાંથી 21 જેટલા જિલ્લાની ટીમોએ ભાગ લીધો છે. રાજ્યકક્ષાની હોકી ટુર્નામેન્ટમાં મહિલા તથા પુરુષ ખેલાડીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો છે. આજથી શરૂ થયેલ રાજ્યકક્ષાની હોકી ટુર્નામેન્ટનો 23 તારીખે સમાપન થશે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યકક્ષાના મંત્રી રમણ પાટકરે અરવલ્લી જિલ્લાને અલગ યુનિવર્સિટી મળે તે માટેની ફાઇલ સરકારમાંથી મંજૂર થઈ છે અને ટૂંક સમયમાં યુનિવર્સિટીનું જિલ્લામાં નિર્માણ થશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, મોડાસા. હાલ શિયાળાની અતિશય ઠંડીથી રક્ષણ મેળવવા લોકો સાલ, સ્વેટર કે સગડીનો સહારો લેતા હોય છે, ત્યારે જગતનો તારણહાર ભગવાન ગણેશજીને પણ ઠંડી લાગતી હશે. એવા ભાવ સાથે ભક્તો દ્વારા ભગવાનને પણ દરરોજ ગરમ શાલ ઓઢાડવામાં આવે છે અને ભગવાન આગળ સગડી પણ કરવામાં આવે છે. હાલ શિયાળાની સિઝન પૂર બહાર ખીલી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ગુજરાત ઠંડુગાર બન્યું છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ હાડ થીજાવી દે તેવી ઠંડી પડી રહી છે. ત્યારે લોકો ઠંડીથી બચવા માટે ગરમ શાલ, સ્વેટર, ટોપી અને જેકેટ પહેરે છે. ત્યારે ભગવાન કે જે જગતનો પાલનહાર છે તેમને પણ ખૂબ ઠંડી લાગતી હશે તેવો અહોભાવ ભક્તોના મનમાં રહેલો છે, જેથી ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ અરવલ્લીના મોડાસામાં આવેલા ભગવાન સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરે ભક્તો દ્વારા ભગવાન ગણેશજીને શિયાળામાં અવનવી શાલ ઓઢાડવામાં આવે છે અને મંદિરના પૂજારી દ્વારા સવાર સાંજ ઠંડીના સમયે સગડી કરવામાં આવે છે, જેથી ભગવાનને પણ ઠંડીથી રક્ષણ મળી શકે. આમ ભક્ત અને ભગવાન બંને વચ્ચેની અનોખી શ્રદ્ધા ભગવાન સિદ્ધિવિનાયકના મંદિરે જોવા મળી છે. મોડાસામાં બિરાજમાન મનોકામના સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ દ્વારા દર શિયાળામાં ભક્તો દ્વારા ભગવાનને જે શાલ અર્પણ કરવામાં આવે છે, આ તમામ અલગ અલગ શાલ જે ગરીબ લોકો છે તેમને શિયાળામાં ઠંડીમાં રક્ષણ મેળવવા માટે દાન સ્વરૂપે અર્પણ કરવામાં આવે છે. આમ ભગવાન અને ભક્ત વચ્ચેનો અનોખો ભાવ મોડાસા સિદ્ધિવિનાયક મંદિરે જોવા મળ્યો છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, અરવલ્લી. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. બગસરા કુકાવાવ રોડ ઉપર જૂના વાકણિયા પાસે ફોર વ્હીલ ગાડી અને ટ્રક વચ્ચે ગમતવાર અકસ્માત થતા તાત્કાલિક 108 મારફતે કુકાવાવ સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા, પરંતુ અકસ્માત ભયંકર થયેલ હોય ચાલકનું મોત થતા સમગ્ર વિસ્તારમાં રેલાટી વ્યાપી ગઈ હતી. ટ્રક ડ્રાઈવર ફરાર થઈ જતા પોલીસે ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. અમરેલી જિલ્લાના બગસરા કુકાવાવ રોડ ઉપર જૂના વાઘડિયા નજીક ફોર વ્હીલ ગાડી અને ટ્રક વચ્ચે ગમતવાર અકસ્માત થયો હતો, જેમાં ચાલક ઘટના સ્થળે મોત થતા સમગ્ર વિસ્તારમાં રેરાટી વ્યાપી ગઈ હતી અને તાત્કાલિક 108 મારફતે કુકાવાવ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ત્યારે હાલ જાણવા મળ્યા મુજબ કુકાવાવના નિલેશભાઈ દેવશીભાઈ ચૌહાણ ફોર વ્હીલ ગાડી નંબર GJ14E8143 લઈને સવારે બગસરા તરફથી જઈ રહ્યા હતા. તે અરસામાં પૂરપાર ઝડપે આવી રહેલી ટ્રક નંબર GJ18AT9001 ને
એ જૂના વાઘણિયા રામદેવપીર મંદિર પાસે અડફેટે લેતા ફોર વ્હીલ ગાડીને ભારે નુકસાન થયું છે અને ચાલકને ગંભીર ઈજા થઈ હોય ચાલકનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં અલેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનાને જાણ થતાં લોકો ભેગા થઈને 108 મારફતે કુકાવાવ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવેલ. કુકાવાવ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમમાં ખસેડાયેલા આ ઘટના વિશે વધુ જાણવા મળ્યા મુજબ મરનાર નિલેશભાઈ દેવસિંહભાઈ ચૌહાણના સંબંધીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી કે ટ્રક ચાલક અકસ્માત કરીને ફરાર થઈ ગયેલ, જેના કારણે પોલીસે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધીને ફરાર થઈ ગયેલ ટ્રક ડ્રાઈવરને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યો હતા. મહેશ ગોંડલિયા સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. તો જૂનાગઢ જિલ્લાના માણાવદરના સિનેમા ચોક પાસે 1 વાગ્યાના અરસામાં માતા પુત્રીને ટ્રેક્ટરે અડફેથી લેતા તેના બંને પગમાં ઈજા થવાનું જાણવા મળ્યું છે. માણાવદરના સિનેમા ચોક પાસે મિની ટ્રેક્ટરે જ્યોત્સનાબેન વડુકિયા, રહે નાંદરખા અને ગ્રીષ્મબેન વડુકિયાને અડફેટે લેતા તાત્કાલિક 108ને જાણ કરાતા પ્રથમ માણાવદર હોસ્પિટલ પ્રાથમિક સારવાર આપીને જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હતા અને આ અંગે હજુ કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી તેવું પણ જાણવા મળ્યું છે. વાઢિયા મિતુલ કુમાર સાથે NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. ધારી પાસેના ગોપાલ ગ્રામ ખાતે ખેડૂતો માટે તેમાં અલગ અલગ ખેડૂતોના પ્રશ્ન સાંભળીને ઉકેલ મળે તેવા હેતુ અન્વયે સરકારી શ્રી દ્વારા ગ્રામ સભા યોજવામાં આવી, જેમાં અધિકારીઓ અને ગામ લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે ખેડૂતોના પ્રશ્ન સાંભળીને ઉકેલવાના હેતુ અન્વયે સરકાર શ્રી દ્વારા ખેડૂતોને જાગૃત કરવાના અર્થે ગ્રામ યોજવામાં આવેલ, જેમાં અધિકારીઓ અને ગામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ખેડૂતોને વિવિધ યોજનાઓ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ. આ તકે ગામના કોઈ પ્રશ્નો જેવા કે રોડ, રસ્તા, પાણી તેમજ અનેક પ્રશ્નોનો વિશે જાણકારી મેળવી છે, તેમજ ગામને વિકાસશીલ કરવું એ અંગેની પણ માહિતી આપવામાં આવી હતી. પ્રતાપ વાડા સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. થરાપાણા રોડ પર વેગનાર ગાડી આધેડ મહિલાને ટક્કર મારતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. વૃદ્ધેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. થરાતાણા રોડ પર વેગનાર ગાડી આધેડ મહિલાને ટક્કર મારતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. વૃદ્ધેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો અને આ મહિલાનું નામ શંકુબેન શિવાજી ઠાકોર હોવાનું જાણવા મળ્યું અને મૃત મહિલાના વાલી દ્વારા થરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી અને તજવીજ હાથ ધરાઈ છે. ચેહરસિંહ વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.